અગાઉના વિડીયોમાં આપણને પ્લેનના ઉડવાની ગતિનો વેગ 280 કિલોમીટર પ્રતિ કલાકમાં આપ્યો હતો. જો આપણને કોઈ પણ સદિશનું મૂલ્ય ધન મળે તો આપણે એ ધારી લેવું કે તે રનવે પર સીધી દિશામાં ગતિ કરે છે અને તે આપેલ વેગમાં ગતિ કરે છે. અહીં પ્રવેગ અચળ હતો, જે 1 મીટર પ્રતિ સેકન્ડ પ્રતિ સેકન્ડ હતો, એટલે કે 1 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. અને આપણે શોધ્યું હતું કે પ્લેન A380 એ ઉડ્ડયન માટે આશરે 78 સેકન્ડ લે છે. હવે આપણે આ વિડીયોમાં આપેલ સંખ્યા માટે રનવેની લંબાઈ કેટલી છે તે શોધવું છે, જે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. આ રનવેની લંબાઈ કેટલી હશે કે જેથી પ્લેન A380 ઉડી શકે, તે આપણે વિચાર્યું છે તેના કરતાં વધુ હોઈ શકે. રનવેની ઓછામાં ઓછી લંબાઈ કેટલી હશે, આમ આપણે અહીં તેનું સ્થાનાંતર એટલે કે ડિસ્પ્લેસમેન્ટ શોધવા માંગીએ છીએ. અથવા 1 મીટર પ્રતિ સેકન્ડના વર્ગ જેટલા પ્રવેગ માટે તથા 280 કિલોમીટર પ્રતિ કલાક માટે, એટલે કે 78 સેકન્ડમાં તે કેટલું અંતર કાપે છે. આ રનવેની લંબાઈ કેટલી થશે આપણે તેને સ્થાનાંતર કહીશું. સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. પરંતુ અહીં વેગમાં ફેરફાર થાય છે. જો આપણી પાસે આ સમયગાળા દરમિયાન અચળ વેગ હોય તો તેના ગુણ્યા સમય લઈ શકાય અને તે કરવાથી આપણને સ્થાનાંતર મળે છે. પરંતુ અહીં વેગમાં ફેરફાર થાય છે. તમે અચળ પ્રવેગ માટે સરેરાશ વેગનો વિડીયો પણ જોઈ શકો. જો આપણી પાસે અચળ પ્રવેગ હોય તો જ આપણે સરેરાશ વેગને શોધી શકીએ છીએ. જો અહીં આપણો પ્રવેગ અચળ એટલે કે કોન્સ્ટન્ટ હોય તો અને માત્ર તો જ આપણને અહીં સરેરાશ વેગ મળે, જેના બરાબર અંતિમ વેગ વત્તા પ્રારંભિક વેગ છેદમાં 2 થાય. પરંતુ આ સ્થિતિમાં આપણો સરેરાશ વેગ કેટલો હશે તે મીટર પ્રતિ સેકન્ડમાં મળશે. આપણે તેની ગણતરી હવે અહીં નીચે કરીએ. સરેરાશ વેગ બરાબર અંતિમ વેગ કે જે 78 મીટર પ્રતિ સેકન્ડ છે, 78 મીટર પ્રતિ સેકન્ડ વત્તા પ્રારંભિક વેગ. તો પ્રારંભિક વેગ શું થશે? ધારો કે આપણે સ્થિર સ્થિતિથી શરૂઆત કરી છે, તેથી વત્તા 0 અને તે આખાના છેદમાં 2. આમ આ સ્થિતિમાં આપણો સરેરાશ વેગ એ 78/2 થશે, એટલે કે તેના બરાબર 39 મીટર/સેકન્ડ. આ સ્થિતિમાં આપણે સરેરાશ વેગ આ રીતે શોધ્યો. હવે આપણે સરેરાશ વેગ પરથી સ્થાનાંતરને શોધી શકીએ. તે સરેરાશ વેગ ગુણ્યા તે માટે લાગતો સમય થશે. અને આપણે સમયમાં થતો ફેરફાર જાણીએ છીએ. તે અહીં 78 સેકન્ડ છે. અને આપણે સરેરાશ વેગ પણ જાણીએ છીએ, જે 39 મીટર પ્રતિ સેકન્ડ છે, જે 78 અને 0નું સરેરાશ છે. જો તમારે ફક્ત અહીં કાપેલું અંતર જ જાણવું હોય તો આ પ્લેનનો પ્રવેગ અચળ છે. આપણે હવે અહીં ગ્રાફ દોરીએ. આપણે અહીં વેગ વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ, જે કંઈક આ રીતનો દેખાશે. આ સમય છે અને આ વેગ છે. અહીં આ પ્લેનનો પ્રવેગ છે કે જે 0થી શરૂઆત કરે છે અને તે અચળ છે. આ ઢાળ એ અચળ પ્રવેગને સમાન થશે અને તે અહીં આ અંતર એટલે કે 78 સેકન્ડ સુધી જશે, જે ઉડ્ડયન માટે લાગતો સમય છે. આમ તેણે કાપેલું અંતર બરાબર આ ક્ષેત્રફળ થશે, જેને હું અહીં આ પ્રમાણે દર્શાવી રહી છું. અને હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું કે શા માટે આ ક્ષેત્રફળ એ વેગ સમય રેખાની અંદર આવે છે. સરેરાશ વેગ એટલે કે અમુક વેગ અને આ સ્થિતિમાં તે આ બંનેની ચોક્કસ વચ્ચેનો ભાગ છે, જે કંઈક આ થશે, એટલે કે અંતિમ અને પ્રારંભિક વેગની વચ્ચેનો ભાગ થશે. આટલા સમય માટે સરેરાશ વેગ કંઈક આ રીતનો મળશે. હવે અહીં સ્થાનાંતર બરાબર સરેરાશ વેગ ગુણ્યા સમયમાં થતો ફેરફાર. અહીં સરેરાશ વેગ એ 39 મીટર પ્રતિ સેકન્ડ છે,
ગુણ્યા સમયમાં થતો ફેરફાર કે જે 78 સેકન્ડ છે. હવે આપણે આ ગણતરી કેલ્ક્યુલેટરની મદદથી કરીએ. માટે 39 ગુણ્યા 78 બરાબર 3042. આમ અહીં આ બરાબર 3042 મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા સેકન્ડ, એટલે કે અહીં તેના બરાબર મીટર થશે. આમ રનવેની લંબાઈ 3000 મીટર કરતાં વધુ છે, અથવા 3 કિલોમીટર કરતાં વધુ છે, જે એક અંદાજે 1.8 અથવા 1.9 માઇલ જેટલું થશે.